દ્વારકામાં ગોમતી નદીમાં આજે આન બાન શાન સાથે દ્વારકાના ભડકેશ્વર ગ્રુપે વિવિધ યોગ સાથે તિરંગો લહેરાવ્યો હતો. દ્વારકામાં આજે 75મા આઝાદી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી જિલ્લાભરમાં થઈ રહી છે, ત્યારે દ્વારકામાં અનોખી રીતે આઝાદી પર્વની ઉજવણી ભડકેશ્વર ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. પવિત્ર દ્વારકા ગોમતી નદીમાંથી ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દ્વારકાના ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં યોગ કરી ત્યારબાદ તિરંગો લહેરાવ્યો હતો. આઝાદીના 75મા મહોત્સવ અંતર્ગત હાલ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચાલે છે, ત્યારે દ્વારકાવાસીઓએ પવિત્ર ગોમતી નદીમાં તરીને અલગ જ રીતે તિરંગો લહેરાવ્યો હતો અને અનોખી રીતે આઝાદી પર્વની ઉજવણી કરી હતી. દીપક જોશી, ZS TV, દ્વારકા. જય દ્વારકાધીશ. 75મા આઝાદીના અમૃત મહોત્સવ આજે સમગ્ર દેશ આનંદ ઉલ્લાસથી ઉજવી રહ્યો છે. દેશ ભાવના આજે સમગ્ર રાષ્ટ્રમાં ખૂબ જ થઈ ગઈ છે. તો આજે અમે એક નવતર પ્રયોગ રૂપે આજે પવિત્ર ગોમતી નદીમાં દ્વારકામાં અમે રાષ્ટ્રધ્વજ પ્રગટાવી અને દેશને અને લોકોને સંદેશો પહોંચાડી છે કે આપણી રાષ્ટ્રભાવના અને દેશભક્તિને જાગૃત કરવા માટે ને સમગ્ર લોકો દેશના લોકોને એક જ સંદેશો કે આપણે સમયે સમયે રાષ્ટ્રની સાથે ઉભા રહી તાલમેલ બોલાવીને આપણા રાષ્ટ્રને સમૃદ્ધ અને મજબૂત બનાવીએ.